नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી વિષય અંગ્રેજી ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 20 ઉપર જોઈશું। પાના નંબર 20 ઉપર શું છે? એસ ફોર સન। જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું કહે છે? એસ ફોર સન। સન એટલે શું થાય? સૂર્ય છે ને, સૂર્યનું ચિત્ર છે ને, તો અહીંયા એસ ફોર સન, સન એટલે સૂર્ય। હવે આપણે એસ કઈ રીતે લખવો એ આપણે અહીંયા શીખીશું। અહીંયા જુઓ અને ઘૂંટો, આપણને અહીંયા ટપકા ટપકા આપેલા છે એ રીતે આપણે એસ લખવાની શરૂઆત કરીશું। તો અહીંયા પહેલા ખાનામાં આપણે જે રીતે ટપકા છે એ રીતે આપણે ટપકાને આટલા સુધી જોડી દઈએ। હવે આગળ પણ એ પ્રમાણે ટપકા ટપકા જોડતા જઈએ અને આપણો એસ લખીશું। તો આ રીતે ટપકા ટપકા જોડીએ તો આપણે શું થશે? એસ ફોર સન। હવે વિદ્યાર્થી મિત્રો, બોલો, ઘૂંટો અને લખો। જો બાળકો, અહીંયા આપણને એસ ફોર સન લખેલો છે એ આપણે અહીંયા દરેક ખાનામાં લખવાનો છે। તો અહીંયા જ્યાં આપણને ટપકા ટપકા લખેલા છે આપેલા છે ત્યાંથી આપણે એસ લખવાની શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, દરેકે સાથે બોલજો અને ચોપડીમાં પણ લખતા જજો। તો અહીંયાથી આપણે લખવાની શરૂઆત કરીશું। એસ ફોર સન, 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 એસ ફોર સન। જો વિદ્યાર્થી મિત્રો, દરેક ખાનામાં આ રીતે તમારે એસ ફોર સન લખવાના છે। અહીંયા બાજુમાં જોઈએ તો જે રીતે એસ ફોર સન થાય છે એ જ રીતે અહીંયા એસ ફોર શિપ પણ થાય છે। હવે નીચે જોઈએ, મૂળાક્ષર એસ ફરતે વર્તુળ કરો, વર્તુળ એટલે ગોળ। અહીંયા આપણને એસ ગોતી અને એની ઉપર આપણે ગોળ કરીશું। તો અહીંયા જે રીતે સ્પેલિંગ આપ્યા છે એમાં આપણે એસ શોધીશું। તો એસ ઓ એ પી, તો અહીંયા એસ કયો મૂળાક્ષર છે? તો પહેલો જ મૂળાક્ષર એ એસ છે, તો એની ફરતે વર્તુળ દોરવાનું છે, તો તમારે ચોપડીમાં દોરેલું જ છે। આગળ જોઈએ તો એસ ટી એ આર, તો અહીંયા આપણે એસ કયો મૂળાક્ષર છે? તો પહેલો જ મૂળાક્ષર એ એસ છે। જોઈને વિદ્યાર્થી મિત્રો, પહેલો મૂળાક્ષર એસ છે ને, તો ત્યાં આપણે શું કરીશું? આ રીતે ગોળ। હવે આગળ જોઈએ તો બી યુ એસ, હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમે શોધો કે એસ ક્યાં લખેલો છે? તો બી યુ એસ, તો ક્યાં છે એસ? તો જે ત્રીજો મૂળાક્ષર છે એ એસ છે, તો ત્યાં આપણે શું કરીશું? આ રીતે ગોળ। હવે આગળના સ્પેલિંગમાં જોઈએ તો એસ એચ આઈ પી, તો આમાં એસ વિદ્યાર્થી મિત્રો ક્યાં લખેલો છે શોધો જો। તો પહેલો મૂળાક્ષર છે એ આપણો એસ છે, તો ત્યાં આપણે શું કરીશું? આ રીતે ગોળ। હવે આગળ જોઈએ તો પાના નંબર 21 ઉપર, વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે આગળ એસ ફોર સન શીખ્યા એ જ રીતે આપણે અહીંયા એસ ફોર શિપ, શિપ એટલે જહાજ, તો એ જે રીતે આપણે આગળ એસ ફોર સન લખ્યા એ જ રીતે આપણે અહીંયા પણ એસ ફોર સન લખવાના છે। અહીંયા આપણને એસ ફોર શિપ પણ બોલી શકાય, તો અહીંયા આપણે શું લખીશું?
S for sheep. S for sheep. જે રીતે આપણે દરેક ખાનામાં આગળ S લખ્યા એ રીતે આ પેજમાં પણ તમારે S for sun લખવાનું છે. S for sheep. S for sheep. S for sheep. S for sheep. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દરેક ખાનામાં તમારે S for sheep લખવાનું છે. આગળ જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ટપકા જોડવાના છે, આપણો મૂળાક્ષર બનાવવાનો છે અને એની અંદર તમારે મનગમતા રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટપકા જોડતા જઈએ અને આપણો એસ મૂળાક્ષર બનાવીશું. તો અહીંયાથી આપણે ટપકા ટપકા જોડીશું અને એ રીતે તમારે આગળ તમારો મૂળાક્ષર પૂરો થશે. એ જ રીતે આપણે અહીંયા પણ આ રીતે ટપકા જોડવાના છે અને તમારે એના અંદર તમારા મનગમતા રંગ પૂરવાના છે. આ દરેક અક્ષરમાં તમારે કલર કરવાના છે. આ રીતે ટપકા ટપકા જોડતા જઈશું અને આપણો મૂળાક્ષર પૂરો થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે મૂળાક્ષરમાં રંગ પૂરવાના છે. આગળ જોઈએ પાના નંબર 22 ઉપર. અહીંયા આપણને શું કહે છે? ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે શું થાય? વાઘ. શું થાય? વાઘ. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. હવે ટી ફોર ટાઈગર કઈ રીતે લખાય એ આપણે અહીંયા શીખીશું. જુઓ અને ઘૂંટો. અહીંયા આપણને ટપકા ટપકા આપેલા છે એ પ્રમાણે આપણે ટપકા જોડતા જઈશું અને આપણે ટી ફોર ટાઈગર શીખીશું. તો અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પહેલા ટપકા ટપકાની સીધી લાઈન આપી છે, મતલબ કે સીધી લીટી. તો આપણે અહીંયા ટપકા ટપકાને સીધી લીટી આ રીતે કરીશું. હવે બાજુના ખાનામાં જોઈએ તો જે રીતે અહીંયા આપણે સીધી લીટી કરી છે એ જ રીતે આપણે ઉપર પણ આ રીતે લીટી કરીશું. તો આપણે શું થશે? ટી. શું કહેવાય? ટી ફોર ટાઈગર. આગળ જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટી ફોર ટાઈગર ખાનામાં લખવાના છે. તો આપણે દરેક ખાનામાં તમારે ટી ફોર ટાઈગર લખવાના છે. તો અહીંયા આપણને લખેલા છે તો આપણને અહીંયા ટપકા ટપકા આપેલા છે એ પ્રમાણે આપણે આગળ લખીશું. તો અહીંયા ટપકા જોડતા જઈશું અને આપણો ટી ફોર ટાઈગર લખીશું. બધા વિદ્યાર્થી મિત્રો બોલતા જશે અને સાથે લખતા પણ જશે. ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ લીટીને તમારે અડાડવાનું નથી. આ ત્રણ લીટી બે લીટીની અંદર જ તમારે રાખવાનું છે. નીચે લાલ લીટીને અડાડવાનું નથી. ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક ખાનામાં તમારે ટી ફોર ટાઈગર લખવાના છે. આગળ જોઈએ તો મૂળાક્ષર ટી ફરતે વર્તુળ દોરો. અહીંયા આપણને ટી ફરતે ગોળ કરવાનું કહે છે. આપણને જે રીતે ટી ફોર ટાઈગર થાય છે એ રીતે ટી ફોર ટોપ પણ થાય. ટોપ એટલે શું થાય? ભમરડો. અને આગળ ટી ફોર ટ્રક. ટ્રક એટલે શું થાય? ખટારો. એ આપણા ટી ઉપરના અક્ષરો છે, શબ્દો છે અને નામ પણ છે, જે પ્રમાણે આપણે અહીંયા જોઈશું. અહીંયા આપણે ટી ફરતે ગોળ કરવાનું છે. તો આપણે સ્પેલિંગ જોઈ લઈએ પહેલા. ટી આઈ એન. તો અહીંયા આપણે ટી ક્યાં છે? તો પહેલો મૂળાક્ષર એ શું છે? આપણો ટી. તો એની ઉપર આપણે શું કરીશું? ગોળ. આગળ જોઈએ તો ટી યુ બી. તો આપણો પહેલો મૂળાક્ષર શું છે? ટી. તો આપણે તેની ઉપર શું કરીશું? આ રીતે ગોળ. આગળ જોઈએ તો એફ એ ટી. તો અહીંયા આપણે શું શોધવાનું છે? ટી ફોર ટાઈગર. તો ટાઈગરનો ટી ક્યાં છે? તો અહીંયા. તો આપણે ત્રીજો મૂળાક્ષર છે એ આપણો ટી ફોર ટાઈગર. તો આપણે ટી ઉપર શું કરીશું? ગોળ. આગળ જોઈએ તો એલ ઓ ટી યુ એસ. તો
તો અહીંયા આપણો પહેલો મૂળાક્ષર શું છે? એલ, બીજો ઓ અને ત્રીજો ટી. તો આપણે સના ઉપર ગોળ કરીશું? ટી ઉપર. તો અહીંયા આપણો ટી કયો મૂળાક્ષર છે? ત્રીજા નંબર પર. તો આપણે શું કરીશું એની ઉપર ગોળ. જે બે મૂળાક્ષર છે એ નહીં અને ત્રીજો મૂળાક્ષર છે એ આપણો ટી છે, તો એની ઉપર આપણે ગોળ કરીશું. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટી ફોર ટેપ. ટેપ એટલે નળ. જે પ્રમાણે તમે આગળ પણ જોયું, જુઓ અને ઘૂંટો, જે પ્રમાણે આપણે આગળ ટપકા ટપકા જોડીને ટી બનાવ્યો હતો એ જ પ્રમાણે તમારે અહીંયા પણ લખવાનું છે. અને આગળ દરેક ખાનામાં આપણે ટી ફોર ટાઈગર લખ્યો એ રીતે આપણે તમારે બાજુના પેજમાં પણ અહીંયા ટી ફોર ટાઈગર લખવાનો છે. તો અહીંયા જો બોલો, ઘૂંટો અને લખો. અહીંયા પણ આપણે જે રીતે આગળ ટી લખ્યો એ આપણે અહીંયા લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ટી ફોર ટાઈગર, 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 ટી ફોર ટાઈગર. જો વિદ્યાર્થી મિત્રો, દરેક ખાનામાં તમારે ટી ફોર ટાઈગર લખવાના છે. આગળ જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટપકા જોડવાના છે, મૂળાક્ષર બનાવવાનો છે અને તમારે રંગ પૂરવાના છે. તો અહીંયા જે આપણે ટપકા છે ત્યાંથી લખવાની આપણે શરૂઆત કરીશું અને દોરીશું. તો આ રીતે તમારે ટપકા જોડવાના છે અને ટી મૂળાક્ષર લખવાનો છે અને તમારે એની અંદર રંગ પૂરવાના છે. અહીંયા આપણે મૂળાક્ષર ટપકા જોડીને પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક ટીમાં તમારે મૂળાક્ષર ટીમાં રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું હોમવર્ક છે પાના નંબર 20 ઉપર 21, 22 અને 23, જે આપણે ટી એસ અને જે ટી શીખ્યા એ આપણે નોટમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક પૂરું કરજો અને સ્વાધ્યાય પોથીમાં પણ લખજો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.